વડોદરા વકીલ મંડળ દ્વારા આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મનન મિશ્રાના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભલામણોને વખોડી કાઢી હતી. તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા દ્વારા કોઈપણ વકીલ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહે કે વિરોધ પ્રદર્શન કરે તો તેની સનદ રદ કરવામાં આવે અને તે માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લો કમિશનને આ અંગે નિર્ણય લેવા ભલામણ કરી છે. આવા સમયે જો વકીલ કોર્ટમાં કે કોર્ટની બહાર પોતાના પ્રશ્નને લઈને વિરોધ કરે તો તેની સનદ રદ કરી અને તેને કોર્ટમાં પ્રેક્ટિસથી દૂર કરવાની સત્તા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે આવી જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો વિરોધ દેશભરના વકીલો કરી રહ્યા છે. જેમાં આજે વડોદરા વકીલ મંડળ દ્વારા આ નિર્ણયની ભલામણ કરનાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન મિશ્રાનું પુતળા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કાયદા સામે વકીલો આગામી દિવસમાં વિવિધ વિરોધ પ્રદર્શનો કરશે તેમ જણાવ્યું હતું. ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા કે જેઓ પોતે તગલખી નિર્ણય લેવા માટે ટેવાયેલા છે અને એમને આખા ભારત દેશના જે વકીલો છે એ વકીલોના કોઈપણ પ્રતિનિધિને વિશ્વાસમાં લીધા વિના તગલખી મનસ્વી નિર્ણય લીધો અને લો કમિશન ઓફ ઇન્ડિયાને એવી ભલામણ કરી કે હવે પછી દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ વકીલ જો પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે અથવા તો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તો તેવાની સામે પગલાં ભરવામાં આવશે, તેમને દંડ કરવામાં આવશે અને ત્યાં સુધી કે આવા વકીલોની તો સનદ પણ લઈ લેવામાં આવશે, રદ કરવામાં આવશે. તો આવો નિર્ણય કરવો એ ખૂબ જ જુલમી કહેવાય. આવો નિર્ણય ખરેખર એમાંથી થઈ શકે નહીં. આ તો વકીલો એક આખા દેશના વકીલો એક કુટુંબ કહેવાય અને કુટુંબના મનન મિશ્રા એ પણ અમારા ભાઈ જ કહેવાય. પરંતુ જ્યારે ભાઈ પોતે દુર્યોધનની જેમ વર્તતા હોય અને જ્યારે એમને યુદ્ધ છેડ્યું હોય તો બીજા તમામ વકીલોએ પણ અર્જુનની જેમ એની સામે લડવું જોઈએ અને એક લક્ષ્ય એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે આ નિર્ણય જે એમને કર્યો છે એ તગલકી છે. આવા નિર્ણયને વખોડી કાઢીએ છીએ અને સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ. અને આવો નિર્ણય કરનાર કોણ અને એ બી વકીલ હોય અને વકીલ હિત વિરુદ્ધનો જો નિર્ણય કરનાર હોય તો એને વકીલ હિતનું ખૂન કરનાર કાતિલ ગણાય. અને એવો માણસ હવે એ અમારી વચ્ચે ખરેખર તો એ જીવિત કહેવાય જ નહીં, અમારા માટે મૃત્યુ પામેલો છે અને એ કારણે એનો અમે અગ્નિસંસ્કાર આપી રાખેલો છે અને વીર ભગતસિંહના ચોક પાસે અમે એમને અગ્નિસંસ્કાર કરવાના છે. અમારા માટે એ મરી પરવાયેલા છે અને એની સામે અમારે જે કંઈ લડત આપવી પડશે એ આ વડોદરા વકીલ મંડળ લડત આપશે. ભારત દેશના આઝાદીમાં એના પાયામાં પણ કોણ હતા? મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ આ તમામ વકીલ હતા. એમને પણ અંગ્રેજોના નિર્ણયની સામે જ્યારે વિરોધ કર્યો ત્યારે આપણે આઝાદીના ફળ ચાખી શક્યા છે. આમ કોઈપણ વકીલ પોતે નિર્ણય લે કે પોતે નિર્ણય નથી ગમતો એ પોતાને વિરોધ કરવાનો જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા ઉપર એને તરાપ મારવાનો આ મનન મિશ્રાને કોઈ હક નથી. જેથી એમને અમે જાકારો આપીએ છીએ.